गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे धोरण 8 विज्ञान अने टेक्नोलॉजीमां चेप्टर 11 बळ अने दबाणनी अंदर जे टॉपिक हता ए बधा आपणे संपूर्ण रीते समझी गया छे। छेले आपणी पासे माहिती छे, कोई एक व्यक्ति छे रोजिंदा जीवननी अंदर सामान्य रीते पुख्त वयनी व्यक्ति होय तो तेना माथानुं क्षेत्रफळ छे ए 15 सेंटीमीटर × 15 सेंटीमीटर होय तो एना माथा ऊपर જ્યાં સુધી આપણે પૃથ્વીની સપાટીનો ઉપરનો ભાગ છે ત્યાં હવા આવેલી છે આટલો તમે નળાકાર મૂકો તો રોજે એ વ્યક્તિ છે એ હવાનું કેટલું વજન ઉંચકે છે તેના વિશેની આપણે ગાણિતિક રીતે માહિતી જોઈ છે। એની અંદર સામાન્ય રીતે 15 સેન્ટીમીટર × 15 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતા આ વ્યક્તિના શરીર ઉપર છે 225 કિલોગ્રામ જેટલું એ હવાનું વજન ઉંચકે છે। હવે આપણી પાસે બળ છે, ક્ષેત્રફળ છે, આ માહિતી શોધ્યા બાદ એના ઉપર કેટલું દબાણ લાગુ પડે છે તે પણ આપણે જોઈ ગયા કે 10^5 જેટલું એના માથાના ભાગે છે એ દબાણ ઉત્પન્ન થાય છે। ત્યારબાદ આપણી પાસે આગળ હવે માહિતી છે 17મી સદીના અંત સુધીમાં એક જર્મનીના વૈજ્ઞાનિક ઓટોવન ગોરિકે છે એને સામાન્ય રીતે એક પ્રયોગ કરેલો છે કે હવાનું દબાણ છે એ કેટલું વધારે કે ઓછું છે। હવે આ વસ્તુ સમજવા માટે છે સામાન્ય રીતે એને શું કરેલું તો કે એણે એક પોલા હોય એટલે કે અંદરથી ખાલી હોય એવા બે અર્ધ ગોળાકાર છે એ લીધેલા છે। હવે આ અર્ધ જે ગોળા છે એનો વ્યાસ છે બંને થઈ કેટલો છે તો કે 51 સેન્ટીમીટર જેટલો છે એ લીધેલો છે। આ અર્ધ ગોળા ધરાવતા પોલા ગોળાઓ છે એને એકબીજા સાથે જોડી દીધા, જોડ્યા બાદ વચ્ચેના પોલાણવાળા ભાગની અંદર શું થયું તો કે જે હવા રહેલી છે આ હવાને શૂન્યાવકાશના જે સાધનો હોય એના સાધનોની મદદથી સંપૂર્ણ હવા છે એ દૂર કરી નાખેલી છે। હવે આ અર્ધ ગોળાઓ છે એને નજીક લાવતા આવી સ્થિતિ જોવા મળે છે। આ જે અર્ધ ગોળાઓ છે એની સાથે ખૂબ જ તાકાતવર હોય તેવા 8 ગોળાઓ એક આ તરફ અને બીજી તરફ પણ આ રીતે 8 ગોળાઓ છે એને ગોઠવેલા। હવે આ બંને કરવાનું શું છે તો કે આ તરફના જે ગોળા છે એને પોલા ગોળાને આ તરફ ખેંચવાનો છે અને આ તરફના જે ગોળા છે એને આનાથી વિરુદ્ધ દિશામાં તેને અલગ કરવાના છે। આપણી પાસે વસ્તુ અથવા એમ શું છે તો કે આ જે પોલા અર્ધ ગોળાકાર ભાગો છે કે જેને વચ્ચે આપણે શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલા છે આ શૂન્યાવકાશ ઉત્પન્ન કરેલા પોલા ગોળાઓને અલગ કરવાના છે। અલગ કરવા માટે બંને વિરુદ્ધ દિશામાં છે આ ઘોડાઓ છે ખેંચે છે, પણ તમે આ ઘોડા એટલા બધા તાકાતવર હોવા છતાં પણ એટલું વિચાર આપણે કરી શકીએ કે હવાનું કેટલું એના ઉપર દબાણ લાગતું હશે કે આ તાકાતવર ઘોડાઓ પણ આ સામાન્ય એવા પોલા ઘોડાઓને અલગ કરી શક્યા નહીં। શા માટે? કારણ કે અંદરના ભાગમાં આપણે જ્યારે હવા બધી બહાર કાઢી નાખીએ એટલે ઉપરના ભાગેથી વાતરની હવા છે તેના ઉપર શું કરે છે દબાણ લગાવે છે, એટલે આપણે એની કલ્પના કરી શકીએ કે હવાનું કેટલું બધું દબાણ છે એ આપણા શરીર ઉપર લાગતો હોય છે। હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આ ગયા વિડીયોની અંદર વાત કરેલી હતી કે આ શનિવારે ગણિતની ટેસ્ટ છે એના પછી જે વિજ્ઞાનની ટેસ્ટ છે એના માટે આપણી પાસે સ્વાધ્યાયપોથીની અંદર આપેલા પ્રશ્નો છે એને તૈયાર કરવાની જરૂરિયાત છે અને એને આપણે જવાબ સાથે માહિતી છે એ લખીશું। સામાન્ય રીતે જો વિદ્યાર્થી મિત્રો તમને આ ચેપ્ટર સમજાઈ ગયા બાદ આપોઆપ તમે અમુક પ્રશ્નના જવાબ લખી શકતા હોય તો પહેલાં પેન્સિલની મદદથી છે સ્વાધ્યાયપોથી મોઢે પૂરવાનો છે પ્રયત્ન કરજો। જો ત્યારબાદ તમને સવાલના જવાબ ન આવડતા હોય તો જ આ વિડીયોના માધ્યમ દ્વારા છે એને રીચેક કરી ખોટા પડેલા જે આપણી પાસે જવાબો છે તેને છેકીને એની જગ્યાએ સાચા જવાબો છે એ બ્લુ બોલપેનથી આપણે લખવાના રહેશે। શરૂઆત કરીએ
સૌ પ્રથમ આપણે ચેપ્ટર 11 છે એ હમણાં જ ભણી ગયા છીએ, તેથી તેનાથી આપણે સાધ્ય પોથી લખવાની શરૂઆત કરીએ. બાકી આગળ આપણે જેમ વિડીયો બનાવશું તેની અંદર પહેલાં ચેપ્ટરથી છે ક્રમશ આપણે લખવાનું છે એ શરૂ કરીશું. હવે સાધ્ય પોથી તમે ખોલીને ચેપ્ટર 11 છે એ તૈયાર રાખો. તમારી સામે આ વિડીયોના માધ્યમ દ્વારા કયા પ્રશ્નોનો કેવી રીતે આપણે જવાબ આવશે તેની આપણે સંપૂર્ણ માહિતી છે એ સોલ્યુશન સાથે છે એ કરીશું. હવે ચેપ્ટર 11ની અંદર પહેલું આપણી પાસે સ્વાધ્યાય પોથીની અંદર પ્રશ્ન છે એમસીક્યુ સ્વરૂપમાં, એટલે કે 4 ઓપ્શન આપેલા છે, એમાંથી પ્રશ્નને આધીન સાચો જવાબ પસંદ કરીને બાજુના કોષ્ટકની અંદર તમને એનો લેટર છે લખવાનો છે. પહેલો પ્રશ્ન તમને આપેલો છે, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે. આપણે યાદ કરીએ બળના બે પ્રકાર, સંપર્ક બળ અને અસંપર્ક બળ. સંપર્ક એટલે એની સાથે આપણા શરીરનો ભૌતિક રીતે સંપર્ક થતો હોય તો જ આપણે એને સંપર્ક બળનું ઉદાહરણ છે કહી શકીએ. તેમાં તમને 4 ઓપ્શન આપેલા છે, પહેલું ચુંબકીય બળ, બીજું સ્થિત વિદ્યુત બળ, ત્રીજું ગુરુત્વાકર્ષણ બળ અને ચોથું આવશે ઘર્ષણ બળ. ચુંબકીય બળ આપણને ખ્યાલ છે, એક ચુંબક એના અમુક વિસ્તારની નજીક તમે જેવો કોઈ લોખંડનો ટુકડો કે ચુંબક લઈ જશો તો ભૌતિક સંપર્ક આવ્યા વગર પણ એ બળ ઉદ્ભવી શકે છે. જ્યારે સંપર્ક બળમાં પહેલી કન્ડિશન એનો ભૌતિક વસ્તુ સાથેનો સંપર્ક થવો જરૂરી છે એટલે આવી શકે ને. સ્થિત વિદ્યુત બળ એની અંદર પણ આપણે જોયેલું હતું કે સ્ટ્રો છે એને આપણે માથાના વાળ સાથે ઘસે અને તમે એ ફૂલાવેલા ફુગાની નજીક લઈ જશો તો પણ એ ભૌતિક સંપર્કમાં આવ્યા વગર એ બળ ઉદ્ભવે છે, જેને સ્થિત વિદ્યુત બળ કહે છે એટલે એ પણ આવી ન શકે. ગુરુત્વાકર્ષણ બળમાં પણ આપણે જોઈએ છીએ પૃથ્વીના વાતાવરણ કોઈપણ વસ્તુ ફેંકો એ આપોઆપ સંપર્કમાં આવ્યા વગર છે એ પૃથ્વી તરફ ખેંચાતી હોય તો એમાં પણ આપણે સંપર્ક બળની અંદર આવી શકે નહીં. તેથી આપણી પાસે જે પ્રશ્ન પહેલો છે એની અંદર ઓપ્શન ડી આવશે. શું આવશે? ઘર્ષણ બળ. શા માટે? કોઈપણ વસ્તુ જ્યારે ઘસાવાની ક્રિયા થતી હોય ત્યારે હંમેશા એક સપાટી સાથે એની બીજી સપાટી છે ઘસાઈને આ બળ ઉત્પન્ન થતું હશે. ત્યારબાદ બીજો આપણી પાસે પ્રશ્ન આપેલો છે, બે સ્થિર વિદ્યુતભાર વચ્ચે કયું બળ લાગે છે. એની અંદર તમારી પાસે 4 ઓપ્શન, ચુંબકીય બળ, સ્નાયુ બળ, સ્થિત વિદ્યુત બળ અને ઘર્ષણ બળ. હંમેશા વિદ્યુતભારો આવે એટલે તરત જ આપણને લાઈટ મગજમાં થઈ જશે કે આપણી પાસે ઓપ્શન કયો આવશે, સ્થિત વિદ્યુત બળ. કારણ કે એની વ્યાખ્યાના શબ્દ ઉપરથી જ આપણે એનો સરળતાથી જવાબ આપી શકીએ. એટલે બીજાની અંદર શું આવશે? ઓપ્શન સી, સ્થિત વિદ્યુત બળ. એના પછી ત્રીજા ક્રમ ઉપર આપણી પાસે પ્રશ્ન ચુંબકીય બળ. ડોટેડ લાઇન કરીને આપેલી છે ને એના આધીન આપણે એનો જવાબ આપવાનો છે. એમાં ઓપ્શન એ સંપર્ક બળ છે, ચુંબકીય બળ એ અસંપર્ક બળ છે, ઓપ્શન સી ચુંબકીય બળનું અસ્તિત્વ શક્ય નથી, કે ચુંબકીય બળ છે કોઈપણ વસ્તુ ઉપર એક જ વસ્તુ ઉપર લાગે છે તો એની અંદર આપણી પાસે શું આવશે? ઓપ્શન બી, કે ચુંબકીય બળ છે એ પદાર્થના ભૌતિક સંપર્કમાં આવ્યા વગર પણ લાગી શકે છે. તેથી તે શું આવશે? તો કે ઓપ્શન બી તે શું છે? તો કે અસંપર્ક બળ છે. એના પછી ચોથો આવશે, બળની માત્રાને સેના વડે સંપૂર્ણપણે આપણે વ્યવહારિક જીવનની અંદર દર્શાવીએ છીએ. તેમાં એક આવશે તેના મૂલ્ય વડે, બીજું તેની દિશા વડે, ત્રીજું એ અને બી બંને એટલે કે તેના મૂલ્ય અને દિશા બંને વડે, અને ચોથું આવશે તેના સંકેત વડે. તો આપણી પાસે મોટાભાગે તમે પણ હમણાં છેલ્લે પાઠ્યપુસ્તકની અંદર ચેપ્ટરમાં જોયેલું હતું બળ દર્શાવવા માટે તેના મૂલ્યની છે જરૂર પડે છે. તેથી આપણી પાસે ચોથાની અંદર ઓપ્શન શું આવશે? તો કે એ તેના મૂલ્ય વડે દર્શાવાય છે.
एना पछी 5 नंबर ऊपर पदार्थनी गतिनी अवस्था एटले शुं थशे, तो के एनी अंदर ऑप्शन ए मात्र तेने स्थिर अवस्था होय तो एने गतिनी अवस्था कहेवाय, अथवा मात्र तेनी अशून्य झड़पवाळी जो अवस्था होय तो एने आपणे गतिनी अवस्था कहीए, अथवा ऑप्शन सी तमने आपेलो छे ए अने बी एटले के बे वस्तु स्थिर अवस्थामां होय के अशून्य झड़पवाळी होय तो बंनेने आपणे आ गतिनी अवस्था वाळे दर्शावी शकीए। अने चोथું આપેલ પૈકી એક પણ નહીં તો આપણી પાસે પાઠ્યપુસ્તકની સમજને આધારે ઓપ્શન કયો આવશે, સી માત્ર તેને સ્થિર અવસ્થા અને એની અશૂન્ય ઝડપવાળી જે અવસ્થા છે એને આપણે ગતિની અવસ્થા તરીકે ઓળખાવી શકીએ, ઓપ્શન સી એ અને બી બંને। એના પછી 6 નંબર ઉપર આવે છે સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે, તો એની અંદર સરળતાથી તમે જવાબ આપી શકો છો શરીરના સ્નાયુ કોઈ પણ વસ્તુના સંપર્કમાં આવે તો જ એ બળ છે લાગુ પાડી શકે છે, તેથી સીધો એનો આપણી પાસે જવાબ આવશે ઓપ્શન બી, શું આવશે સંપર્ક બળ। એના પછી 7મો સુકાવડને કાંસકા વડે જોડવામાં આવે છે ત્યારે ક્યારેક વડ આપણે જોયેલું હશે કે હવામાં ઉડતા જણાય છે, તેના માટે કયું બળ જવાબદાર છે, એમાં ઓપ્શન એ ગુરુત્વાકર્ષણ બળ, સ્થિત વિદ્યુત બળ, ઘર્ષણ બળ કે ચુંબકીય બળ, તો એની અંદર આપણે જવાબ લખી શકીએ હંમેશા કોઈપણ વસ્તુનો જ્યારે અન્ય વસ્તુ સાથે ઘસારો કરો જે કંઈ આપણને અસર જોવા મળે તેમાં એક ઉપર ધન વીજભાર ઉદ્ભવે, બીજા ઉપર ઋણ વીજભાર ઉદ્ભવે અને જ્યાં વીજભાર હોય ત્યાં આપણી પાસે કેવા પ્રકારનું બળ હશે, તો તરત જ આપણે લખી શકીએ ઓપ્શન બી સ્થિત વિદ્યુત બળ। એના પછી 8 નંબર ઉપર આપણી પાસે પ્રશ્ન છે વસ્તુ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના ઉપર લાગતા બે બળો આ ડોટેડ લાઇનને આપણે પૂરું કરવાનું છે વાક્ય સ્વરૂપે। હવે એમાં એક પહેલો ઓપ્શન આપેલો છે કોઈ પણ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય હોય, એના પછી બીજું એક સરખી દિશામાં લાગતા હોય તો પરિણામી બળ શૂન્ય હોય, એના પછી ત્રીજો ઓપ્શન તમને આપેલો છે એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ શૂન્ય હોય, અને એના પછી આવશે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, આમાં સમાન મૂલ્યના નથી કીધું અસમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પરિણામી બળ શૂન્ય આવે। તમે વિડીયોમાં જોયેલું હશે 5 જેટલું બળ આ તરફ લાગે 5 જેટલું બળ આ તરફ લાગે એનું પરિણામી બળ કરશો એટલે શું થશે 5, દિશા વિરુદ્ધ હોય એટલે શું થાય -5 અને જવાબ લાવશો એટલે શું થઈ જશે તો કે 0, તેથી આપણી પાસે ઓપ્શન કયો આવશે ડી, શું આવશે તો કે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય એવા જે બળો હોય એનું પરિણામી બળ કેવું આવશે શૂન્ય આવે। એના પછી 9મો કોઈ ઝાડ ઉપરથી પડતું જો ફળ હોય એ પૃથ્વી ઉપર આવીને પડે છે, આનો તો સાવ આપણે સરળતાથી જવાબ આપી શકીએ એમ છે, કોઈ પણ વસ્તુને ઉપર તરફ ફેંકો પૃથ્વીના વાતરમાં દાખલ થાય એટલે હંમેશા કઈ બાજુ આવે નીચે તરફ, અને પૃથ્વી દ્વારા કોઈપણ પદાર્થ આકર્ષાઈને જ્યારે નીચે તરફ આવે છે ત્યારે એની અંદર 4 ઓપ્શન છે, ગુરુત્વાકર્ષણ બળ છે, ઘર્ષણ બળ છે, સ્થિત વિદ્યુત બળ છે કે ચોથું ચુંબકીય બળ છે, તો આપણે તરત જ એનો જવાબ 9માની અંદર લખી શકીએ, ઓપ્શન આવશે એ, શું છે તો કે તે ગુરુત્વાકર્ષણ બળ છે। એના પછી 10 નંબરનો MCQ કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જ જોવા મળે છે,
નામ ઉપરથી જ એ બળ આપણને યાદ આવે છે. દસમાની અંદર આકર્ષણ એવું આપણી પાસે બળ કયું છે તો કે ઓપ્શન તમને આપેલા છે, સ્થિત વિદ્યુત બળ, ચુંબકીય બળ, ગુરુત્વાકર્ષણ બળ અને ઘર્ષણ બળ. નામ જુઓ, આકર્ષણ શેમાં શબ્દ એકમાં સમાયેલો છે તો ઓપ્શન આવશે સી, ગુરુત્વાકર્ષણ બળ. એના પછી આગળ આવશે 11 નંબરનો એમસીક્યુ, પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો. આપણી પાસે ચાર ઓપ્શન, છેલ્લે આપણે માહિતી જોયેલી તે પ્રવૃત્તિ હતી, બે કાચના નળાકાર પાત્ર લીધેલા, એમાં એક છેડે આપણે રબરનો ખેંચેલો ભાગ છે દોરીની મદદથી આપણે બાંધેલો, થોડુંક પાણી રેડી અને નીચેના રબરના આપણે ખેંચેલા પળ ઉપર ધ્યાન આપેલું હતું, ફરી પાછું ઉપરથી પાણી રેડી અને એ રબરના પળનું આપણે ધ્યાન રાખતા અવલોકન કરતા આપણને ખ્યાલ આવેલો કે જેમ પાણીની ઊંચાઈ વધે એમ દબાણમાં શું થાય, વધારો. ઓપ્શન જોઈએ ક્યું લાગુ પડે છે. ફરી પાછો ક્વેશ્ચન, પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો. હજી એક વખત પ્રશ્ન સમજો, પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો તળિયા ઉપર લાગતું દબાણ વધે. આપણી પાસે જે પ્રવૃત્તિ હતી એ ઊંધી હતી અને આ પ્રશ્નને આપણે બરાબર સમજવાનું છે. ઓપ્શન બી, તળિયા ઉપર લાગતું દબાણ ઘટે. ત્રીજું, તળિયા ઉપર લાગતું દબાણ અચળ રહે. અને ચોથું, તળિયા ઉપર લાગતું દબાણ પહેલાં ઘટે અને પછી વધે. તો એમાં જો આકૃતિ સાથે માહિતી જોઈએ તો સૌ પ્રથમ આપણી પાસે જે માહિતી છે એમાં પહેલાં પ્રવાહી ભરેલા પાત્રની ઊંચાઈ કંઈક આટલી હતી, હવે એમાં ઘટાડો કરીને આટલી કરેલી છે. પ્રવાહીની ઊંચાઈ ઘટે તો આપણને ખ્યાલ છે કે એનું દબાણ શું થશે, તો કે આપણી પાસે આવશે ઘટશે. પ્રવાહી ઘટે તો દબાણ ઘટે, પ્રવાહી વધે પાણી વધારે તો દબાણમાં શું થાય, વધારો. એટલે આપણી પાસે આવશે ઓપ્શન બી, તળિયા પર લાગતું દબાણ શું થશે, ઘટે. આ પ્રશ્ન પહેલાની અંદર આપણી પાસે 11 એમસીક્યુ છે. વિદ્યાર્થી મિત્રો, જો તમારી પાસે સ્વાધ્યાય પોથી હોય તો સ્વાધ્યાય પોથીની અંદર છે આ સીધા એના ઓપ્શન છે, તમારે લખવાના રહેશે, ખાસ લખવાના છે. અમુક વિદ્યાર્થીઓ ટીક કરીને બેસી જશે એવું ચાલશે નહીં. વેકેશન ખુશ એટલે સ્વાધ્યાય પોથીમાં આપણે આ રીતનું લખાણ છે એવું જોઈએ. અને જેની પાસે સ્વાધ્યાય પોથી નથી એ વ્યક્તિએ છે એક ફેરબુક જેવી કોઈ એક અલગ બુક બનાવી અથવા એવા સારા પેજ લઈ અને એની અંદર જે અહીં પ્રશ્ન હું બોલતી ગઈ છું એ પ્રમાણે તમારે સાંભળી પ્રશ્ન સાથેના એના જવાબો છે તમારે લખવાના છે. એટલે પહેલો પ્રશ્ન આપણે અહીં પૂર્ણ થાય એના પછી આગળ હજુ બે એમસીક્યુ તમને આપેલા છે. 12મો એમસીક્યુ પ્રશ્ન, આ બે છેલ્લા જે એમસીક્યુ છે એને તમારે ખાસ સમજવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે પૂછાઈ શકે એવા છે. એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ તમને સ્વાધ્યાય પોથીમાં 225 સેન્ટીમીટર સ્ક્વેર આપેલું છે. હકીકતમાં કારણ છે સ્વાધ્યાય પોથીમાં ઊંધા પકડેલા છે. પાઠ્યપુસ્તકમાં આપણને શું આપેલું હતું તો કે 15 સેન્ટીમીટર × 15 સેન્ટીમીટર. કાંઈ કર્યું નથી, 15 × 15 એટલે શું થઈ જાય તો કે 225, અને સેન્ટીમીટરનો સેન્ટીમીટર સાથે ગુણાકાર કરે એટલે શું થઈ જાય, સેન્ટીમીટરનો સ્ક્વેર. ફરી પાછો પ્રશ્ન સાંભળીએ, એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ તમને ડાયરેક્ટ એનો ગુણાકાર કરીને આપી દીધેલો છે 225 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આ વ્યક્તિના માથા ઉપર વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં છે એ પાઠ્યપુસ્તકની અંદર 225 કિલોગ્રામ હતું. આને કેવી રીતે આપણે એફ બરાબર 2250 ન્યૂટનની અંદર ફેરવેલું હતું એની પણ આપણે સમજ મેળવેલી, એમ છતાં એક વખત રિવિઝન કરેલી. આપણી પાસે દળ છે તો એફ શોધવા માટેનું સૂત્ર એફ બરાબર એમ એ, પરંતુ આપણી પાસે જ્યારે અવકાશમાં
कोई पदार्थ गति करीने प्रवेग उद्भवतो होय तो शुं आवशे एफ बराबर एम जे। एमां दळ तमारी पासे केटलुं छे 225। वैज्ञानिक रीते पुरवार करेलू छे पृथ्वीने सपाटीमां कोई पण जग्याए तमे जाओ એટલે એ પદાર્થની અંદર ઉદ્ભવતો જે ગુરુત્વ પ્રવેગ છે એ કેટલો છે 10 જેટલો એટલે 2250 એટલે બળ મળી ગયું એટલે સીધી રકમ આપણને આવા સ્વરૂપે મૂકેલી છે। હવે આટલું ક્ષેત્રફળ હોય એના ઉપર બળ છે આટલું લાગતું હોય તો તમારે શું શોધવાનું છે તો કે એના ઉપર લાગતું દબાણ શોધવાનું છે જે આપણે પાઠ્યપુસ્તકની અંદર માહિતી સ્વરૂપે જોઈ ગયા છીએ। એમ છતાં એક વખત રિપીટ કરી જઈએ એક પેજની અંદર આ માહિતી ગાણિતિક સ્વરૂપે લખેલ સ્વાધ્યાય પોથીમાં તમારે રિવિઝન થઈ શકે એ રીતે કાગળને તેમાં ચેપ્ટરની સામે મૂકવાનું છે। હલો ફરી પાછો સૌ પ્રથમ એ વ્યક્તિ છે એનું માથાનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે 225 સેન્ટીમીટર સ્ક્વેર। એ વ્યક્તિ ઉપર લાગતું બળ કેટલું છે તો કે 2250 ન્યૂટન। હવે બળ છે ક્ષેત્રફળ છે તો દબાણ પ્રેશર પી શોધવા માટેનું સૂત્ર બળના છેદમાં ક્ષેત્રફળ પી બરાબર એફના છેદમાં એ। એફ આપણી પાસે કેટલો છે 2250 ન્યૂટન એ તમારી પાસે કેટલો છે 225। આ ભૂલ કરતા નહીં શા માટે કારણ કે આપણી પાસે એસઆઈ એકમ જોઈ એસઆઈ એકમની અંદર બળનો એકમ ન્યૂટન છે અને અંતર ક્ષેત્રફળનો એકમ છે એ મીટર છે અહીંયા શું તમને આપેલું છે સેન્ટીમીટર તેથી ખાસ ધ્યાન રાખજો સેન્ટીમીટરને શેમાં ફેરવવા પડશે મીટરમાં। સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે આપણને એટલું યાદ છે કે એક મીટર બરાબર 100 સેન્ટીમીટર તો આમાં સેન્ટીમીટર તમારે જોઈએ છે તો બાકીની રકમ બરાબરની આ તરફ આવવા દો તો બરાબરની આ તરફ આવે તો ગુણાકારની વસ્તુ આ બાજુએ આવે તો શું થાય છેદમાં તેથી એકના છેદમાં 100 મીટર અહીંયા કંઈ ન હોય તો કેટલા અંક વધશે એક કારણ કે ગુણાકારની તટસ્થ સંખ્યા શું આવે એક અને પાછળ એકમ સેન્ટીમીટર આનું સાદરૂપ આપો દશાંશ રૂપે એકના છેદમાં 100 એટલે શું થાય 0.01 મીટર બરાબર 1 સેન્ટીમીટર બંને સાઈડ ઉલટાવો તો 1 સેન્ટીમીટરની કિંમત આપણી પાસે કેટલી છે 0.01 મીટર। મીટરથી સેન્ટીમીટરમાં જવું હોય તો સૂત્ર 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને સેન્ટીમીટરમાંથી મીટરમાં જવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર 0.01 મીટર કિંમત મૂકી આની અંદર। હવે અહીંયા તમારી પાસે શું છે સેન્ટીમીટરનો વર્ગ 2250 ન્યૂટન એના પછી છેદમાં 225 સેન્ટીમીટરને દૂર કરો એટલે 1 સેન્ટીમીટરની જગ્યાએ શું મૂકવાનું 0.01 મીટર પણ ભૂલતા નહીં એની ઉપર શું આપેલું છે વર્ગ સાદરૂપ આપીએ 2250 225 તમારી પાસે ગણિતની અંદર માહિતી આપેલી છે આપણી પાસે કોઈપણ સંખ્યાનો વર્ગ છે એ કૌંસની અંદર રહેલા દરેક કિંમતને છે લાગુ પડશે એટલે 0.01 વર્ગ આને પણ આપીએ અને મીટરને પણ આપીએ અલગ થઈ ગયું। હવે 2250 છેદમાં 225 પોઈન્ટ દૂર કરવાથી અંકને અલગ કરો એનો વર્ગ એટલે એ સંખ્યા કેટલી વાર હશે 2 વખત 0.01 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર સાદરૂપ આપી પોઈન્ટ દૂર કરીએ એટલે એની પાસે 2250 225 એકના છેદમાં પોઈન્ટ પછીના જેટલા આંકડા હોય એટલા આંખો મીચીને મીંડા મૂકી દેવાના એટલે એકના છેદમાં 100। હવે તો બધાને આવડે છે દશાંશ પદ્ધતિમાં છેદનો છેદ ક્યાં જાય અંશમાં એટલે 2250 ગુણાકારમાં 100 આ ઉપર જશે હજી બીજા 100 એ ઉપર જાય તો છેદમાં 225 અંશ અને છેદમાં સરખું હોય કાઢો તો હવે આપણી પાસે કેટલા મીંડા છે
તો કે પાંચ. એકના પાંચ મીંડા પાછળ હોય તો એને ઘાત સ્વરૂપે લખો તો 10^5 ઘાત ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તેથી જો કોઈ વ્યક્તિના માથા ઉપર આપણી પાસે એનું ક્ષેત્રફળ 225 cm² હોય, એના ઉપર લાગતું બળ 2250 ન્યૂટન હોય, તો એનું પ્રેશર કેટલું હશે? 10^5 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એટલે આ ધ્યાનમાં રાખજો. ત્યારબાદ આગળ 13મો આપણી પાસે MCQ છે. જુદી જુદી ચાર, પહેલાં આપણે આમાં ઓપ્શન લખી લઈએ. 12માની અંદર ઓપ્શન કયો લાગુ પડે છે? બી, 10^5 લખાઈ ગયું. હવે આપણે છેલ્લે 13મો ઓપ્શન છે. જુદી જુદી ચાર વસ્તુ ઉપર એક સમાન બળ એફ વારા ફરતી લાગે છે અને તેમના સપાટીના તમને ક્ષેત્રફળના મૂલ્યો ક્રમશઃ 50 cm², 10 m² 20 m² અને 100 m² છે, તો કયા ક્ષેત્રફળવાળી વસ્તુ છે એના ઉપર વધુ દબાણ લાગે છે? તમારી પાસે જુદી જુદી ચાર વસ્તુ તમને આપેલી છે. હવે આ જે ચાર વસ્તુ છે એમાં ધ્યાન રાખજો, બધા ઉપર છે એફ એક સમાન જેટલું બળ છે એ લાગે છે, અને આ જે વસ્તુ છે એને અલગ અલગ હોવાથી ક્ષેત્રફળ પણ અલગ છે. એમાં 50 આનું જે ક્ષેત્રફળ છે એ 10 m² 20 m² અને છેલ્લે આવશે 100 m². હવે સામાન્ય રીતે આપણી પાસે આની અંદર સૂત્ર છે, લગાડે અને જોઈએ દબાણ કોના ઉપર લાગે. સૂત્ર P = F/A. આ સમજાવેલું બે કોન્ટ્રાવર્સે છે. જો છેદમાં જે કાંઈ વસ્તુ હોય એ રાશિના વિરુદ્ધમાં હોય, જો ક્ષેત્રફળ ઘટશે તો દબાણ કેવું થશે? વધશે. ક્ષેત્રફળ વધે તો દબાણ કેવું થશે? તો કે ઘટશે. હવે એફ છે બધી જગ્યાએ સમાન છે, એટલે આપણે આના ઉપર જ આધાર રાખવાનું છે. થશે શું? પહેલાં શોધવાનું તમને શું કીધું છે? કોના ઉપર સૌથી વધુ દબાણ ઉદ્ભવે છે એ તમારે લાગુ પડવાનું છે. વધુ દબાણ હોય તો ક્ષેત્રફળ કેવું હોય? ઓછું હોય અથવા તો ઘટતું હોય. હવે જોઈએ, આપણી પાસે ચાર અંક છે એમાંથી ક્ષેત્રફળ કોનું ઓછું છે? તો કે 10 m² કહી શકીએ. જો 10 m² પદાર્થનું ક્ષેત્રફળ ઓછું હોય તો એનું દબાણ કેવું હોય? વધારે. તેથી આપણી પાસે ઓપ્શન 13માં કયો આવશે? તો કે બી. કયું? 10 m². આજેના જે આપણી પાસે 13 MCQ છે, આ 13 MCQ તમારે હોમવર્કમાં છે એ લખવાના છે. હોમવર્કની અંદર લખી લઈએ આપણે પહેલાં. ચેપ્ટર 11 પ્રશ્ન જે પહેલો તમારી પાસે MCQ સ્વરૂપના જે પ્રશ્નો છે એને તમારે પ્રશ્ન જવાબ સહિત છે એ લખવાના છે, અને સાથે એની જે વિકલ્પની અંદર ગાણિતિક પ્રક્રિયા આવતી હોય તો એ ગાણિતિક પ્રક્રિયા પણ તમારે લખવાની છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રશ્ન બીજો જે એક શબ્દમાં જવાબ આપવાનો છે તેનાથી આપણે શરૂઆત કરીશું.